વાત કરીએ અગત્યના સમાચારની એક મહત્વની જાણકારી અત્યારે સામે આવી રહી છે. આપણે જણાવી દઈએ કે ગીર સોમનાથમાં દિલ્હીથી 4 એનએસજી કમાન્ડો સોમનાથ પહોંચી ચૂક્યા છે. આપણે જણાવી દઈએ કે 4 માર્ચના રોજ મહાશિવરાત્રિનો પર્વ છે ત્યારે સોમનાથમાં હજારોની સંખ્યામાં ભક્તો પહોંચશે. જોકે અત્યારથી જ મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને દિલ્હીથી 4 એનએસજી કમાન્ડોને સોમનાથ મોકલવામાં આવ્યા છે. ગીર સોમનાથથી આ જાણકારી સામે આવી રહી છે. મંદિર અને દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને દિલ્હીથી 4 એનએસજી કમાન્ડોને સોમનાથ પહોંચાડાયા છે. વિગતો મેળવીએ સંવાદદાતા યોગેશ જોશી પાસેથી. યોગેશ, સોમનાથ અને આસપાસની સિક્યોરિટી માટે દિલ્હીથી 4 એનએસજી કમાન્ડો ત્યાં પહોંચ્યા, શું અપડેટ? દીપાલી, વાત કરવામાં આવે તો જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે આતંકવાદીઓના હિટ લિસ્ટમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરનો વારંવાર ઉલ્લેખ કરાતો હોય છે. ત્યારે તાજેતરની જે આ ઘટના બાદ જ્યારે એરસ્ટ્રાઇક થઈ ત્યારે ગઈકાલે મોડી રાત્રે જ દિલ્હીથી 4 એનએસજીના કમાન્ડો ખાસ સોમનાથ વિસ્તાર અને સોમનાથ મંદિરની સુરક્ષા માટે ફાળવવામાં આવ્યા છે. અને મોડી રાત્રેથી સોમનાથ તેમજ આસપાસના વિસ્તારોનું સર્ચ ઓપરેશન સ્થાનિક પોલીસ બીડીએસ સહિતની સાથે એનએસજી કમાન્ડોએ મોરચો સંભાળી લીધો છે. દીપાલી જી, યોગેશ આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, સ્ટ્રાઇક બાદ આતંકી હુમલાની શક્યતાઓ એક તરફ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ મહાશિવરાત્રિનો પર્વ છે જેથી સુરક્ષા વધારાઈ.